Hello friends, welcome to Gujarat Exam in 10. Myself Hiren Ahir, syllabus of the GPSC and history, art and culture and polity jete bhanavi rahyo chu. Unacademy platform par mitro apne vartman ma jova mle che daily live classes, live test, structured course, unlimited access. Ke ek vakat subscription lidha baad jetla pan time no apne mitro subscription lidhu etla time mate apne lecture live athva recorded apna time e joi shakiye chu. લાઈવ ટેસ્ટ દ્વારા ખ્યાલ આવે છે કે જીપીએસસીની વર્તમાનમાં એક્ઝામની પેટર્ન શું છે, એક્ઝામમાં કઈ રીતના સવાલ પૂછાઈ રહ્યા છે. લાઈવ ક્લાસ દ્વારા ડિસ્કશન દ્વારા આપણે આપણા ડાઉટ્સ છે તે આપણે સોલ્વ કરી શકીએ છીએ. એક્ઝામ એક વખત કોઈ કોર્સ ચાલુ થઈ જાય તો એ સિલેબસ પ્રમાણે સ્ટ્રક્ચર્ડ કોર્સ છે. ઓકે, આગળ વાત કરીએ આપણે અનઅકેડમીના પ્લેટફોર્મ ઉપર આપણે વર્તમાનમાં છે તે 1, 3, 6, 12 અને 24 મહિનાનું સબસ્ક્રિપ્શન અવેલેબલ છે. ઓછામાં ઓછું મિત્રો 24 મહિનાનું સબસ્ક્રિપ્શન લેવું, 24 મહિનાના 8400 રૂપિયા છે. પરંતુ ભૂલ્યા વગર તમે અમારો કોડ જોઈએ છે તેને યુઝ કરો તો 8400 ની જગ્યાએ ફક્ત તમારે ચૂકવવાના રહેશે 7560 રૂપિયા. આગળ વાત આપણે કરીએ, અહીંયા આપણે વાત કરતા હતા અનુચ્છેદ ઉપર, આર્ટિકલ ઉપર જે વાત હતી તે ચાલુ હતી કે જે અહીંયા 243 જે ભારતના બંધારણની અંદર પંચાયત વિશેના જે આર્ટિકલ આપેલા છે તે. ઓકે, ગુજરાતમાં એમાં શું છે સુધારા વધારે આપણે લાસ્ટમાં વાત કરશું, અત્યારે ફક્ત આપણે આર્ટિકલ શું છે એ કહેવા માંગે છે એ વાત કરશું કે 243 ની અંદર જે ડેફિનેશન આપેલી છે, 243 માં ગ્રામ સભા, 243 બી ની અંદર પંચાયતની સંરચના, 243 સી પંચાયતની સોરી 243 બી રચના, 243 સી પંચાયતની સંરચના, 243 ડી અનામત બેઠકો, 243 ઈ મુદ્દત સભ્યપદ, 243 એફ, 243 જી ની અંદર સત્તાધિકાર અને જવાબદારીની વાત કરવામાં આવી છે, અને 243 એચ જે છે તેની અંદર વાત કરવામાં આવી છે પંચાયતને કર નાખવાની સત્તા અને ફંડ બાબતે. ઓકે, આગળ વાત કરીએ આપણે નાણા આયોગ 243 આઈ. શબ્દ ખાસ યાદ રાખજો, 243 આઈ નાણા આયોગ વિશે ઘણી વખત એક્ઝામમાં સવાલ પૂછાઈ ચુક્યો છે. મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે આ તમારા માટે, મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે 243 આઈ નાણા આયોગ. ઓકે, રાજ્ય સરકાર દર પાંચ વર્ષે આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે નાણા પંચની રચના કરશે. ક્લિયર રાખી વસ્તુ, રાજ્ય સરકાર દર પાંચ વર્ષે આર્થિક સ્થિતિ એટલે કે ગ્રામ લેવલ ઉપર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આ ત્રણેય લેવલે અત્યારે સ્થિતિ શું છે કેની, નાણાની. આર્થિક શબ્દ આવે એટલે નાણા સાથે જોઈન્ટ કરી દેવું. નાણાની સ્થિતિ શું છે, આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે જે ગ્રામ તાલુકા અને જિલ્લા પંચાયત છે તેના મૂલ્યાંકન માટે નાણા પંચની રચના કરવામાં આવશે દર પાંચ વર્ષે. ભારતની અંદર 280 અંતર્ગત પણ નાણા પંચની રચના કરવામાં આવે છે. ક્લિયર રાખી વસ્તુ, અહીંયા જે વાત કરવામાં આવી છે રાજ્યની વાત કરવામાં આવી છે. શેની વાત કરવામાં આવી છે, રાજ્યની. ભારતનું નાણા પંચ અલગ હશે, ગુજરાતનું નાણા પંચ અલગ હશે, ખાસ યાદ રાખજો. નાણા પંચની રચના માટે રાજ્ય વિધાન મંડળના સભ્યોની લાયકાત, ચૂંટણીની પદ્ધતિ વગેરે નક્કી કરશે. જે રાજ્ય વિધાન મંડળ છે એટલે કે રાજ્ય વિધાનસભા છે એ નાણા પંચની અંદર સભ્યોની લાયકાત શું હશે, એની ચૂંટણી કઈ રીતે થશે અને કેટલા વર્ષ માટે હશે. ત્યાં પાંચ વર્ષ લખી દીધું છે પરંતુ છતાં એક વખત ડિફાઈન કરી લેશે કેટલા વર્ષ માટે, પાંચ વર્ષ ફિક્સ જ હશે એના માટે. અને બાકીની કંઈ પણ એની માટે જે પદ્ધતિ છે, કામ કઈ રીતે શું કરવાનું ને બધી વાત છે તે અહીંયા કોણ નક્કી કરશે, તો રાજ્ય વિધાન મંડળ. કોણ નક્કી કરે, રાજ્ય વિધાન મંડળ છે તે નક્કી કરશે. આગળ વાત કરીએ 243 જે પંચાયતના હિસાબોનું ઓડિટ. ઓડિટ કોને કહેવાય એ સમજીએ પહેલી વસ્તુ તો, પંચાયતના હિસાબોનું ઓડિટ, ઓડિટ કોને કહેવાય એ સમજીએ. એક વર્ષ કોઈ પંચાયતનો ટાઈમ પીરિયડ પૂરો થાય છે એક વર્ષ. ઓકે, એક વર્ષની અંદર જે પંચાયત છે એને આવક અથવા જાવક થઈ હશે, આવક અથવા જાવક થઈ હશે. ક્લિયર રાખી વસ્તુ, કે ફંડ આવેલું હોય, કરવેરા આવેલા હોય, ઓકે, બીજા કાંઈ પણ દાન દક્ષિણા કે ગ્રાન્ટ આવેલી હોય. ક્લિયર રાખી વસ્તુ, ઓકે, આ રીતનું આવક છે. જાવકની અંદર રસ્તા બનાવેલા હોય, સ્કૂલનું નિર્માણ કરેલું હોય, શાળાનું નિર્માણ કરેલું હોય, ઓકે, ગામના વિકાસમાં પૈસા ફાળવેલા હોય. ઓકે, હવે આ બધો હિસાબ રાખશે તલાટી મંત્રી. કોણ રાખશે, તલાટી કમ મંત્રી, ક્યાં, ગ્રામ પંચાયતે. જિલ્લાની અંદર આવશે ટીડીઓ, સોરી તાલુકાની અંદર, જિલ્લાની અંદર આવશે ડીડીઓ. ઓકે, તો આ રીતનો આ હિસાબ રાખશે.
હવે જે હિસાબ રાખેલા છે કે તલાટી મંત્રી દ્વારા, એક્ઝામ્પલ તરીકે તલાટી મંત્રી દ્વારા જે હિસાબ બનાવેલો છે એ હિસાબની ચકાસણી કરવી એને કહેવાય ઓડિટ. જે હિસાબ છે એ ચકાસણી કરવી એને કહેવાય ઓડિટ, કે હિસાબ સાચો છે કે ખોટો છે, આની અંદર કઈ સુધારા વધારા કરવાની જરૂર છે કે શું છે. ક્લિયર થઈ જાય વસ્તુ કે કોઈ પણ હિસાબ બની ગયેલો હોય એ હિસાબની ફરીથી ચકાસણી કરવી કે હિસાબ સાચો છે કે ખોટો એનું જોવું એને કહેવાય છે ઓડિટ. રાજ્યની વિધાનસભા પાસે સત્તા છે પંચાયતના હિસાબો રાખવા અને તેના હિસાબોનું મૂલ્યાંકનના બાબતની જોગવાઈ કરી શકે છે. ઓકે, એટલે અહીંયા જો તમને બંધારણની અંદર એવું જ આપી દેશે સીધું કે રાજ્યની વિધાનસભા, અહીંયા બંધારણના અનુચ્છેદ 243 જેમાં એવું આપી દીધું પંચાયતના હિસાબોનું ઓડિટ પણ નક્કી કરશે તો કે રાજ્યની વિધાનસભા, એટલે કે આખું માળખું જ વિધાનસભા બનાવશે. સમજાઈ જાય કે વસ્તુ, કઈ રીતના હિસાબોનું ઓડિટ કરવું, કેવા હિસાબો, કઈ પદ્ધતિ હિસાબો રાખવા, આ બધું છે તો રાજ્ય વિધાનસભા જ નક્કી કરશે અને તેના આધારે ફાઇનલ ડિસિઝન છે તે લેવાશે. ક્લિયર રાખી વસ્તુ, એટલે કે હિસાબોનું ઓડિટ પણ નક્કી કરશે રાજ્યની વિધાનસભા. 243K પંચાયતની ચૂંટણી, 243K પંચાયતની ચૂંટણી. રાજ્યપાલ દ્વારા ચૂંટણી પંચની નિમણૂક કરવામાં આવે છે જેનું કામ મતદાર યાદી તૈયાર કરવી. જો ચૂંટણી પંચનું કામ શું છે, પહેલી વસ્તુ જોઈ લો, મતદાર યાદી તૈયાર કરવી, ચૂંટણી યોજવી, દેખરેખ રાખવી અને પરિણામો જાહેર કરવા. ઓકે, પેલા એ લખેલું છે સમજી લે, ત્યારબાદ આખું વાત કરીએ આપણે. રાજ્યના ચૂંટણી કમિશનરની ફરજની શરતો અને કાર્યકાળ રાજ્યપાલ નક્કી કરશે. આ અનુચ્છેદ હેઠળ રાજ્યની વિધાનસભા કાયદાથી પંચાયતોની ચૂંટણી સંબંધિત જોગવાઈઓ કરી શકે છે.